विद्यार्थी मित्रों पेपर सेट एक नी अंदर विभाग डी नो अपनो 52मो प्रश्न ग्राहकों नु शोषण कई कई रीते थाय छे ते जणावो। अहींया कस्टमर एटले कोण? तो के आपणे पोते, कारण के दुनियानो जगतनो दरेक व्यक्ति अंते कस्टमर तो छे ज, ग्राहक तो छे ज। त्यारे ग्राहकों साथे थता शोषण माटे सौ प्रथम एनी क्रांतिनी शुरुआत आपणे 18मा वर्ષમાં ભણી ગયા અમેરિકાથી થઈ, રાલ્ફ નાડરથી, જે ગ્રાહક જાગૃતિના પિતા કહેવાય છે। યાદ રાખજો, રાલ્ફ નાડર જેને ગ્રાહક જાગૃતિના પિતા કહેવાય, એને સૌપ્રથમ અંતસ્પૂર્ણા થઈ કે ગ્રાહકો માટે કંઈક લો, કંઈક કાયદાઓ, કંઈક નિયમો બનાવવા જોઈએ। તો એમાંનો જાગો ગ્રાહક જાગો, અહીંયા આપેલું બેનર આપને એમ કહે છે કે ભાઈ આપણે હજી પણ ઘણી બધી બાબતોમાં છેતરાઈએ છીએ, આપણી સાથે ક્યાંક ને ક્યાંક આપણું શોષણ થઈ રહ્યું છે। આ પરિસ્થિતિમાં આપણે જાગૃત થવાની જરૂર છે, આ પરિસ્થિતિમાં આપણે પોતે સજાગ થવાની જરૂર છે। એટલે ટાઇટલ અને પહેલી સ્લાઇડ આપણે કહે છે ભાઈ જાગો ગ્રાહક જાગો। અહીંયા પણ આપેલું છે કન્ઝ્યુમર પ્રોટેક્શન, ગ્રાહકને પોતે પ્રોટેક્સિટ એટલે કે પોતે પોતાનું રક્ષણ કરવાની વાત છે, કે પોતે જ આપણે જાગૃત થઈશું તો આપણી સાથે કોઈ છેતરપિંડી કરી શકતું નથી। એટલે જાગો ગ્રાહક જાગો, કન્ઝ્યુમર પ્રોટેક્શન। અને ત્રીજું એક સ્લાઇડ આપણને એમ કહે છે કે ભાઈ 24 ડિસેમ્બરનો દિવસ, જેને આપણે નેશનલ કન્ઝ્યુમર ડે, રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ તરીકે ઉજવે છે, ડિસેમ્બર મહિનાની 24 તારીખ રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ તરીકે ઉજવવામાં આવે છે। કારણ કે આપણે ત્યાં રાષ્ટ્રીય ગ્રાહકોને જાગૃત કરવા માટે પણ એક દિવસની ઉજવણી થાય છે। અને બાજુમાં આપેલું ચિત્ર એ ગ્રાહક સેવા કેન્દ્ર બતાવે છે આપણને, કે કસ્ટમર માટેના ગ્રાહક સેવા કેન્દ્રો પણ આપણે ત્યાં આવેલા છે, કે જ્યાં તમે તમારી રજૂઆત કરી શકો છો। ગ્રાહક સેવા કેન્દ્ર દક્ષિણ બિહાર, એવું લખેલું છે ત્યાં પોસ્ટરની અંદર। તો આપણે ત્યાં પણ આ રીતે ગુજરાતમાં પણ ગ્રાહક સેવા કેન્દ્ર છે, બરોબર। આ દરેક વિશે આપણે હવે વિસ્તારથી વાત કરવાની છે। બરોબર, સૌથી પહેલો ટોપિક આપણો કયો છે? તો કે ગ્રાહકના શોષણના કારણો, એટલે ગ્રાહકનું શોષણ કઈ કઈ રીતે થાય છે એ ટોપિક આપણો છે। એની અંદર પહેલો મુદ્દો છે ઓછું તોલમાપ, ગ્રાહક સાથે છેતરપિંડી કરવા માટે વેપારી એને ક્યાંક ને ક્યાંક જે વસ્તુઓ લેવા જાય ગ્રાહક, ત્યારે એને તોલમાપની અંદર ચીજ વસ્તુઓ જે આપે છે ને, ત્યારે તોલમાપની અંદર છેતરપિંડી કરે છે। ઓછું વજન આપીને સૌથી પહેલું શોષણ થવાનું કારણ, તમે વસ્તુ ખરીદો છો તો એ વજનમાં તમારી સાથે કોઈક ને કોઈ રીતે તમારી સાથે છેતરપિંડી કરે છે। એટલે ગ્રાહકનું શોષણ થવાનું સૌથી પહેલું કારણ છે તોલમાપ, ઓછું તોલમાપ। ચીજ વસ્તુની પૂરી કિંમત લઈ વેપારી તોલમાપના વજનમાં ત્રાજવા કે યંત્ર સાથે ચેડા કરીને ગ્રાહકને ઓછા વજનમાં વસ્તુ આપી દે છે, પહેલું શોષણ થયું આપણું। જો આપણું ધ્યાન એના તોલમાપના સાધનો ઉપર નહીં હોય તો આપણું શોષણ આ રીતે થઈ શકશે। આગળ વધીએ, હલકી ગુણવત્તાવાળો માલ, ક્યાંક ને ક્યાંક આપણને પૂરા આપણી પાસેથી પૂરા પૈસા લઈ અને આપણને જે વસ્તુ આપે છે એની ગુણવત્તા નબળી આપીને આપણી સાથે છેતરપિંડી કરે છે। બીજો મુદ્દો ગ્રાહક શોષણનું બીજું કારણ, હલકી ગુણવત્તાવાળો માલ કે સેવા, તમને વસ્તુના પૈસા પૂરા લે છે પરંતુ વસ્તુ જે આપે છે એની ક્વોલિટી છે એ નબળી આપી અને તમારી સાથે છેતરપિંડી કરી શકે છે। હલકી ગુણવત્તાવાળો માલ ક્યાંક ને ક્યાંક હલકી ગુણવત્તા, ભેળસેળ વગેરે બાબતોની વાત કરીએ, હલકી ગુણવત્તા ભેળસેળ કૃત્રિમ કે નકલી માલ વગેરે, એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય તેવી દવાઓ, સૌંદર્ય પ્રસાધનો કે અન્ય વપરાશી ચીજોનું વેચાણ કરીને આપણું શોષણ કરે છે। જે વસ્તુ છે એના ભાવ પૂરા લે છે પરંતુ એની ગુણવત્તા બાબતે આપણને નબળી ગુણવત્તાવાળી વસ્તુ આપી દે અને આપણી સાથે છેતરપિંડી આચરવાનું કામ કરે છે વેપારી। એટલે બીજી મુદત, પહેલું આપણું ધ્યાન તોલમાપના સાધનો ઉપર હોવું જોઈએ, બીજું આપણું ધ્યાન જે વસ્તુ ખરીદીએ છીએ ને એની ગુણવત્તા કેવી છે ચેક કરવાનું છે આપણે। જો આપણે શોષણ ન થવા દેવું હોય આપણું તો આ બાબતે આપણે પોતે જ જાગૃત થવું પડશે। ત્યાર પછીનો મુદ્દો છે વધુ કિંમત, ગ્રાહક આપણી પાસેથી વસ્તુની મૂળ કિંમત કરતા વધુ કિંમત લઈને આપણી સાથે છેતરપિંડી કરી શકે છે। તમે એમઆરપી ચેક ન કરો, દાખલા તરીકે ગ્રામીણ અને નિરક્ષર વ્યક્તિ હોય તો એને ઘણાને મેક્સિમમ રિટેલ પ્રાઇસ એમઆરપીની ખબર નથી હોતી, એમઆરપી ચેક નથી કરતા,
ત્યારે ગ્રાહક ઘણી વખત આવા ભોળા અબુધ નિરક્ષર કસ્ટમર પાસેથી એમઆરપી કરતા પણ વધુ પૈસા લઈ શકે છે, લે છે, ત્યારે આપણું શોષણ થયું એટલે વધુ કિંમત. આરોગ્યને હાનિકારક વસ્તુઓ, ત્રીજો મુદ્દો, આપણા આરોગ્યને જે નુકસાન કરે એવી વસ્તુઓ આપણને વેચીને આપણું શોષણ કરી લઈએ, આરોગ્યને હાનિકારક વસ્તુઓ આપી દે આપણને. ઘણી બધી વસ્તુમાં ભેળસેળ આવે, તમે જાણો છો, ચાની અંદર તો કે લોખંડનો ભૂકો આવે છે, ચટણીમાં લાકડાનો વહેર ભૂકો આવે છે, આવી અનેક વસ્તુઓમાં ભેળસેળ થાય છે અને એ ભેળસેળવાળી વસ્તુ આપણા શરીરની અંદર જાય છે, એ ભેળસેળવાળી વસ્તુના કારણે આપણા શરીરને નુકસાન થાય છે, આપણા આરોગ્યને હાનિ પહોંચે છે. આવી વસ્તુઓ પણ આ લોકો વેપારીઓ છે અંદર બીજી વસ્તુનું મિશ્રણ કરીને આપણને પધરાવી દે છે, વેચી દે છે અને એ આપણા શરીરને નુકસાન કરે છે. જોઈએ કઈ રીતે નુકસાન થાય છે, તો કે વાજબી નફા ઉપરાંત વધુ નફો મેળવવા માટે પદાર્થોમાં ભેળસેળ કરીને આરોગ્યને નુકસાન પહોંચાડે છે. દાખલા તરીકે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરેમાં ભેળસેળ કરી અને વિક્રેતા છે ગ્રાહકનું શોષણ કરે છે. વેચાણ પછીની અસંતોષકારક સેવા, આપણે ખરીદી કરવા જાય એટલે આપણી સાથે ઘણી બધી સરસ મજાની મીઠી મીઠી વાતો કરશે, આપણને ઠંડુ પાસે ચા પાણીની ઓફર કરશે અને વસ્તુ આપણને વેચાણ પછીની પણ કેટલી મસ્ત વાત કરશે કે તમે એક જ ફોન કરજો, 24 કલાકમાં અમારો ટેકનિશિયન આવીને ઘરે આવીને તમારી આ વસ્તુ રિપેર કરી જશે, એ પ્રકારે તમારી સાથે કમિટમેન્ટ કરે છે. પરંતુ વેચાણ થઈ ગયા પછી આપણને એમાં અસંતોષકારક સેવા મળે છે, પૂરી સેવા મળતી નથી, અસંતોષકારક સેવા. દાખલા તરીકે કઈ કઈ વસ્તુ, તો કે મોટરકાર, સ્કૂટર, ઇલેક્ટ્રિક ઉપકરણો, એસી, મશીન, ટીવી, ફ્રીજ, ટ્રેક્ટર જેવી મોંઘી અને વર્ષો સુધી ચાલે એવી વસ્તુઓના વેચાણ પછીની સેવા ગ્રાહકને ક્યારેય સંતોષ પૂરું પાડવામાં આવતો નથી. વાતો મોટી મોટી કરે છે, શરતો સોરી આપણી સાથે ઘણી બધી વાતમાં કમિટમેન્ટ કરે છે, આપણને લોભામણી રીતે આકર્ષે છે અને પછી વેચાણ પછી એ પૂરતું ધ્યાન આપતા નથી. અને છેલ્લું છે નિર્ધારિત શરતો મુજબ વેચાણ. આમ તો પ્રશ્ન હજી પણ મોટો છે પણ આપણે 6 મુદ્દા લખશું તો પણ ચાલશે, કારણ કે આપણને 4 ગુણમાં પ્રશ્ન પૂછાણું છે. નિર્ધારિત શરતો મુજબ વેચાણ નહીં, કે આપણી સાથે શરતો લાગુ, જે શરતો દાખલા તરીકે તમે એપાર્ટમેન્ટમાં કોઈ એક ફ્લેટ ખરીદો છો ત્યારે તમને સૌથી પહેલા તો ડેમો ફ્લેટ બતાવે, એ ડેમો ફ્લેટની અંદર જે કાંઈ ફેસિલિટી હોય એ જ ફેસિલિટીના એ જ વસ્તુ તમને મળતી નથી. ડેમો ફ્લેટની અંદર આપેલી જે જે એસેસરીઝ છે એ જ પ્રકારની તમારા ફ્લેટમાં એસેસરીઝ ન આપે ત્યારે તમારું શોષણ થયું. શરતોને આધીન, નિર્ધારિત શરતો મુજબ વસ્તુ ન આપીને પણ ગ્રાહકનું શોષણ થાય છે. કેટલીક વાર લખાણ, નિયત પ્રમાણ, નિર્ધારિત શરતો, ધારાધોરણો કે ચીજવસ્તુ કે સેવાઓ પૂરી નહીં પાડીને ગ્રાહકનું શોષણ થાય. દાખલા તરીકે મોટા ભાગના બિલ્ડરો નક્કી કરેલા સમય અને લખાણ મુજબ ઘર કે ઓફિસનો કબજો તમને આપતા નથી ત્યારે પણ તમારું શોષણ થયું ગણાય. બરોબર, અહીંયા આપણે જોયું કે ગ્રાહકો સાથે થતા શોષણ અનેક પ્રકારના અનેક પ્રકારે થતા હોય છે. હજી પણ બીજા 6-7 મુદ્દાઓ તમે લખી શકો છો કે ઓછું તોલમાં આપીને, એક્સપાયરી ડેટ અંતિમ તિથિ વીતી ચૂકેલી વસ્તુ આપીને, ડુપ્લિકેટ કે નકલી માલસામાન વેચીને તમારી સાથે છેતરપિંડી થાય છે, તમારી સાથે ક્યાંક ને ક્યાંક ખોટો દુર્વ્યવહાર કરીને તમારું શોષણ થાય છે, ક્યાંક ને ક્યાંક તમારી સાથે ન ખોટી શરતો રાખીને પણ શોષણ કરે છે, ક્યાંક ને ક્યાંક તમારું અપમાન કરીને શોષણ કરે છે, આવી અનેક રીતરસમાં આવી ભ્રષ્ટ રીતરસમાંથી આપણું શોષણ થાય છે. આપણે અહીંયા આ પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ.